શ્રી કૃષ્ણાય નમઃ શ્રીમદાચાર્ય ચરણ કમલે ભ્યો ન વાલ્લભ વેદાંતના અભ્યાસક્રમમાં હવે આપણે રેગ્યુલર અભ્યાસનો પ્રારંભ કરીએ છીએ અત્યાર સુધી વાલ્લભ વેદાંતને સમજવા માટે જે કંઈ જરૂરી બાબતો ઇન્ટ્રોડક્શનના રૂપમાં પરિચયના રૂપમાં જે આવશ્યક હતી કે જાય જે વિષય આખો અભ્યાસક્રમમાં આગળ આવશે એનું સંકલિત એક રૂપ આપણે અત્યાર સુધીના વ્યાખ્યાનોમાં જોયું છે હવે વિષયવાર જે પ્રશ્નપત્ર જે છે વાઇઝ અભ્યાસક્રમ આપણે શરૂ કરીએ છીએ શ્રીમદ્ પ્રભુચરણ શ્રી ગુષાયનજીનો પ્રાકટ્ય ઉત્સવ કાલે છે અને ત્યારથી જ આપણે આ શ્રી ગુષાયનજીના ઉત્સવથી જ શ્રીમદ્ પ્રભુચરણના પ્રાકટ્ય ઉત્સવથી આપણે રેગ્યુલર અભ્યાસક્રમ વાઇઝ અભ્યાસક્રમનો પ્રારંભ કરીએ છીએ અત્યાર સુધી જે વ્યાખ્યાનો લીધા છે એ આપણું માઇન્ડસેટ બનાવવા માટે છે કે વાલ્લભ મતને સમજવા માટેની શું દિશા જોઈએ એ દિશાને પ્રાપ્ત કરવા માટે અત્યાર સુધી આપણે જનરલ અભ્યાસ કર્યો છે એ વ્યાખ્યાનો પણ ત્યારે જ સમજાશે કે જ્યારે આપણે સબ્જેક્ટ મેટરને બરાબર સમજા અ વિષયવાર અભ્યાસ આપણે કર્યો હશે ત્યારે આપણને ઇન્ટ્રોડક્શન જરાક સમજાશે પણ આપણે આ બધો અભ્યાસ વર્ષ દરમિયાન કરવાનો છે એની એક રૂપરેખા બાંધવા માટે અને એક પ્રશ્નપત્ર આપણું પહેલું પ્રશ્નપત્ર છે વેદાંત પરિચય તો એમાં પણ એ ઉપયોગી થાય છે એમાં જે સબ્જેક્ટ જે છે એમાં ઉપયોગી થશે આ પહેલી વાર આપણે બધાનું સૌભાગ્ય છે કે આ અભ્યાસક્રમ શરૂ થતાં આપણે પહેલી જ બેચમાં આપણે બધા અભ્યાસ કરી રહ્યા છીએ તો અત્યારે આપણે જે કાંઈ અભ્યાસ કરશું એમાંથી આપણે આગળની વિષયની અને વલ્લભ વેદાંતના અભ્યાસક્રમની આગળ વિશેષ રૂપમાં સારી રીતે તૈયારી કરી શકીએ એ માટે પણ આપણે એક વર્ષ દરમિયાન આ પહેલું વર્ષ છે એટલે આપણે બધા સાથે મળીને પ્રયાસ કરશું કે સારામાં સારી રીતે એક અભ્યાસક્રમનું માળખું આપણું બની શકે કોઈ ભણું કે કોઈ ભણા નથી આ અભ્યાસક્રમની અંદર આપણે બધા સાથે મળીને શ્રીમદ વલ્લભાચાર્ય ચરણની વાણી અને એમનો શાસ્ત્ર અને એમના ગ્રંથોનો અભ્યાસ આપણે બધા સાથે મળીને કરી રહ્યા છીએ આપણા બધાના ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ છે એ જ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે આપણે ભક્ત એમને ચરણમાં બેસીને એ વાણીનું આપણે અવગહન કરી રહ્યા છીએ તો બધાને શ્રીમદ્ પ્રભુચરણના પ્રાકૃત્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય છે બહુ આનંદની વાત એ છે કે વલ્લભ મતના જે અનુયાયી નથી એ લોકો પણ આ અભ્યાસક્રમમાં જોડાય અને વલ્લભ મતને જાણવા ઈચ્છે છે એ પણ ખૂબ આનંદનો અને હર્ષનો વિષય છે પ્રશ્નોત્તર પણ થઈ રહ્યા છે લોકોને પ્રશ્ન પણ થઈ રહ્યા છે અને પ્રશ્નોત્તરના માધ્યમથી વિષય આપણે રીતે હજી સ્પષ્ટ થશે જેમ પ્રશ્નોત્તર થશે એમ વિષયની સ્પષ્ટતા પણ સારી રીતે થશે તો આપણે બે સાથે મળીને તમે પ્રશ્નોત્તરના માધ્યમથી તમારી જે સમસ્યાઓ જે છે આ અભ્યાસને સમજવા માટેની કોઈ સમસ્યાઓ છે એ તમે મૂકશો તેનાથી વિષયની સ્પષ્ટતા વધુ સારી રીતે થઈ શકશે આજે એક આખો ગ્રંથ અભ્યાસક્રમમાં લેવામાં આવ્યો છે એ પ્રશ્નપત્ર બે બીજું પ્રશ્નપત્ર જે છે પેપર ટુ એ છે શાસ્ત્રાર્થ પ્રકરણ મતનો જો સારી રીતે અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલાં શાસ્ત્રાર્થ પ્રકરણ અને સર્વનિર્ણય પ્રકરણ સહિત તત્વાર્થિત નિબંધનો અભ્યાસ કરવો અત્યંત આવશ્યક છે વાલ્લભ મતની જે ધારણાઓ જે છે જે વાલ્લભ મતની જે આધારશિલાઓ જે છે એ આ નિબંધની અંદર વર્ણવિત કરેલી છે એ વર્ણન એમાં કરેલું છે એના આધારે વાલ્લભ મતને સમજી શકાય જ્યાં સુધી નિબંધનો બરાબર અભ્યાસ ન કરવામાં આવે ત્યાં સુધી વાલ્લભ મતનો સારી રીતે સાર ગ્રહણ કરી શકાતો નથી તો પહેલું શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભ આચાર્યજીનો એમ કહેવાય છે કે આ પહેલો ગ્રંથ છે શાસ્ત્રાર્થ પ્રકરણ શ્રી વલ્લભાચાર્ય ચરણનો આ પ્રથમ ગ્રંથ કહેવાય છે શાસ્ત્રાર્થ પ્રકરણ તત્વાર્થ દીપ નિબંધ ની આ પહેલું પ્રકરણ જે છે તત્વાર્થ દીપ તત્વાર્થ દીપ નિબંધ ગ્રંથ છે આખો નિબંધ છે શ્રી ચરણનો એના ત્રણ પ્રકરણ છે એમાં પહેલું પ્રકરણ છે શાસ્ત્રાર્થ પ્રકરણ બીજું છે સર્વ નિર્ણય પ્રકરણ અને ત્રીજું છે ભાગવતાર્થ પ્રકરણ આ ત્રણ પ્રકરણ આ નિબંધના તત્વર્દીપ નિબંધના આ ત્રણ પ્રકરણો છે એમાં પ્રથમ પ્રકરણ એટલે શાસ્ત્રાર્થ પ્રકરણ એનો આપણે સંપૂર્ણ શાસ્ત્રાર્થ પ્રકરણનો અભ્યાસ આ પેપર ટુમાં કરવાનો છે અને નિબંધથી જો કોઈ સંપ્રદાયને સમજ્યા હોય તો સંપ્રદાયની સાધના પ્રણાલીને પણ સારી રીતે સમજી શકે સારી નિષ્ઠાપૂર્વક સિદ્ધાંતનું આચરણ પણ કરી શકે જો બેઝ સારી રીતે ભણવામાં આવ્યો હોય તો અન્યથા કોઈપણ સંપ્રદાયની અંદર એમના મૂળ સિદ્ધાંતોનું અધ્યયન કર્યા વગર સંપ્રદાયની ખાલી એ જે ગતાનુગતિક જે રીત છે એનું પાલન કરવાથી ક્યારેક અંધશ્રદ્ધા પણ ફેલાતી હોય છે અંધશ્રદ્ધા વર્ષ જે સાચો લાભ સંપ્રદાયનો મળવો જોઈએ એ ન મળી શકે એટલે સૌથી બેઝ છે આપણા સંપ્રદાયનો તત્વાદીપ નિબંધ અને સોળસ ગ્રંથો આ અભ્યાસક્રમની અંદર પેપર ટુ જે છે એ પહેલું જે છે વલ્લભ વેદાંત પરિચય વલ્લભ વેદાંત પરિચય માટે કોઈ એક ટેક્સ્ટબુક નથી પણ એ પરિચય માટે જે જે વિષય આમાં છે એને અનુરૂપ થોડીક આપણી નોટ્સ અને થોડાક સંદર્ભ ગ્રંથો એ સાથે રાખીને એ વલ્લભ વેદાંત પરિચય અને આપણા જે વ્યાખ્યાનો છે એ વલ્લભ વેદાંત પરિચયનું પહેલું જે પેપર છે એની કોઈ એક ટેક્સ્ટબુક નથી પણ શાસ્ત્રાર્થ પ્રકરણ જે છે એ ગુજરાતીમાં અનુવાદિત પણ પ્રાપ્ત છે ભ્રજભાષામાં પણ હિન્દી ભ્રજભાષામાં પણ પ્રાપ્ત છે તો શાસ્ત્રાર્થ પ્રકરણ એ આપણો વિષય છે જે આજે આપણે એનો પ્રારંભ કરી રહ્યા છીએ શ્રી ગુસાયનજીના પ્રાકટ્ય ઉત્સવથી આપણે આ અભ્યાસક્રમનો પ્રારંભ કરી રહ્યા છીએ શ્રીમદ પ્રભુચરાણ શ્રી ગોપીનાથજી અને શ્રી કૃપા આપણા ઉપર રહેશે તો વર્ષ દરમિયાન સારી રીતે આપણે એમની કૃપાથી જ આપણે સારી રીતે આ સિદ્ધાંતનું શાસ્ત્રાર્થ પ્રકરણનું અધ્યયન કરી શકશું શાસ્ત્રાર્થ પ્રકરણ પહેલો શબ્દ છે શાસ્ત્ર ભગવાન ગીતાજીમાં પણ આજ્ઞા કરે છે

એને સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી ન સુખમ ન પરામ ગતિ એને પરમ ગતિ પણ પ્રાપ્ત થતી નથી સુખ થાય છે જે શાસ્ત્ર વિધિને છોડીને તો શાસ્ત્ર વિધિને છોડીને જે કંઈ ધર્મ કરવામાં આવે તો એનાથી ન સુખ પ્રાપ્ત થાય ન સિદ્ધિ પ્રાપ્ત થાય ન પરમ ગતિ પ્રાપ્ત થાય જે ધર્મથી પ્રાપ્ત કરવાની છે ધર્મથી જે બતાવેલી સિદ્ધિ કે સુખ કે પરમ ગતિ જે ધર્મથી મેળવવાની જે છે એ શાસ્ત્ર શાસ્ત્રવિધિને છોડીને ધર્મ કરવાથી એ પ્રાપ્ત થતી નથી ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આજ્ઞા કરે છે તો શાસ્ત્રને સમજવું આવશ્યક હોય છે અને શાસ્ત્રને સમજીને જ ધર્મને સમજવો હોય તો લૌકિક બુદ્ધિથી એ ધર્મને સમજી શકાય નહીં કોઈ સંપ્રદાય ધર્મ દર્શન તત્વ એ શાસ્ત્રથી જ સમજી શકાય એવી બાબત છે ખાલી લૌકિક બુદ્ધિથી યુક્તિથી એ સમજી શકાય એવી બાબત નથી તો પહેલાં જાણવું જોઈએ કે શાસ્ત્ર એટલે શું શાસ્ત્ર એટલે શું એ આપણે સમજવું જોઈએ સામાન્ય ભાષામાં આપણે શાસ્ત્રનો અર્થ જે છે એ સમજી લેવો જોઈએ તો શાસ્ત્ર એટલે એમાં શબ્દ છે શાસન શાસ્તિ ઇતિ શાસ્ત્ર શાસ્તિ શાસ્ત્રી એટલે શાસન કરવું શાસન કરવું એટલે કે રાજ્ય કરવું શાસન કરવું કે જે નિયમિત કરે છે રેગ્યુલેટ કરે છે જેના દ્વારા એટલે જ્યારે કોઈ વ્યક્તિ કોઈને નિયંત્રણમાં રાખતો હોય સર્વને ત્યારે એને શાસ્તા કહેવાય એટલે રાજા કહેવાય શાસક કહેવાય પણ કોઈ વાણી કોઈ ગ્રંથ કે કોઈ દર્શન જ્યારે શાસન કરતું હોય ત્યારે એને શાસ્ત્ર કહેવાય શાસ્તી એથી શાસ્ત્ર શાસ્ત્રનો અર્થ છે શાસન કરવું શાસન કરવું એટલે એક દ્રષ્ટિ આપવી નિયમિત કરવું નિયંત્રણ કરવું ધર્મનું કે દર્શનનું જે નિયંત્રણ કરે છે એ શાસ્ત્ર છે શાસ્ત્રીથી તો શાસ્ત્રને સમજવા માટે આપણે સમજીએ કે શાસન કરે એને શાસ્ત્ર કહેવાય ખાલી એટલે શાસન કરે એને શાસ્ત્ર કહેવાય એટલે કે શાસ્ત્ર ખાલી પુસ્તક નથી કોઈ ગ્રંથ નથી કે એક કોઈ વાંચી લેવાથી એ સમજી જવાય જ્યાં સુધી એ તાત્પર્યને ન સમજવામાં આવે શાસ્ત્રના ત્યાં સુધી શાસ્ત્રને વાંચવાથી ખાલી વાંચી જવાથી પોતાની મેળે યુક્તિથીનો અર્થ કરવાથી એ સાચો જે અર્થ હોવો જોઈએ તે અર્થ સરી શકે નહીં જે તાત્પર્ય જે આશય શાસ્ત્રકારોનો જે આશય છે એ આશય જ્યાં સમજાય નહીં આપણે આપણી બુદ્ધિથી આપણેનો આશય સમજીએ તો એ એમાંથી સાચું પરિણામ આપણને ન સિદ્ધિમ ન સુખમ ન પરામગતિમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે ને સુખ પ્રાપ્ત થાય છે ને ગતિ પ્રાપ્ત થાય છે આજે મોટી તકલીફ એ થઈ ગઈ છે કે આપણા જે શાસ્ત્રોને લોકો બુઃખ સમજીને ગ્રંથ સમજીને વાંચી લે છે અને વાંચીને પોતપોતાની રીતે અર્થ કરવા લાગે છે પરિણામે શાસ્ત્રની બાબતે ન સમજવાની શાસ્ત્રના આશ્રયને સમજવાને કારણે શાસ્ત્રકારોની દ્રષ્ટિને ન સમજવાને કારણે લૌકિક બુદ્ધિથી શાસ્ત્રનું જ્યારે અધ્યયન કરવામાં આવતું હોય ત્યારે ઘણા બધા વિપરીત અર્થ પ્રકટ થઈ જાય છે લોકોને અશ્રદ્ધા પ્રકટ થઈ જાય એવા અર્થ પણ પ્રકટ કરી દેવામાં આવે કે લોકોને અશ્રદ્ધા થઈ જાય ધર્મમાં અશ્રદ્ધા થઈ જાય શાસ્ત્રનું કાર્ય ધર્મમાં પ્રેરવાનું હતું પણ એનાથી ઉલટું પરિણામ પ્રાપ્ત થાય છે કે જો એને એના તાત્પર્યને સાચી રીતે સમજવામાં ન આવે ખાલી બુકની જેમ વાંચવામાં આવે દરેક વાંચી શકે બુક તો પુસ્તક કોઈ લઈને વાંચી લે એટલે એનો અર્થ એને પ્રાપ્ત થઈ જાય એ પ્રકારે શાસ્ત્રનું અધ્યયન થતું નથી શાસ્ત્રની અધ્યયનની એક ડિસિપ્લિન એક વ્યવસ્થા છે એ વ્યવસ્થા અનુસાર ગુરુ શિષ્યની પરંપરા અનુસાર એક વ્યવસ્થાના રૂપમાં આપણે જ્યારે શાસ્ત્રનું અધ્યયન કરીએ ત્યારેના એના તાત્પર્યને બરાબર સમજી શકાય છે હમણાં જ એક પ્રશ્ન આવેલો છે કે ભાઈ ચાર પ્રમાણોની શું આવશ્યકતા છે કોઈ એક જ ગ્રંથથી કેમ ન સમજી શકાય જે બ્રહ્મના સ્વરૂપને સમજવું છે તો કોઈ એક ગ્રંથથી કેમ ન સમજી શકાય બહુ સારો પ્રશ્ન છે કે આપણે ત્યાં વેદાહાસિક વેદાહાસિકવાક્યા અને વ્યાસોત્તરાણી તે વહી સમાધિ ભાષા વ્યાસસ છે પ્રમાણમતા ચતુષ તેમ શાસ્ત્રાર્થ પ્રકરણમાં જ આ શ્લોક આગળ કહેવામાં આવશે ત્યાં ચાર પ્રમાણની શું આવશ્યકતા છે આપણે શાસ્ત્રાર્થ પ્રકરણ જ્યારે આગળ ભણશું ત્યારે એનો વિસ્તાર વિચાર કરશું પણ એ પ્રશ્ન પૂછો છે તો એનો જવાબ આપી દઉં હું કે એક જ પુસ્તકથી કેમ ન થઈ શકે તો ભાઈ સંદેહ જ્યાં ઉત્પન્ન થાય છે સંદેહનું નિરાકરણ થવું જોઈએ એટલે કે વેદ આ એક પદ્ધતિ છે શાસ્ત્રના બરાબર અવગાહન કરવા શાસ્ત્રને અવગાહન કરવાની એના તાત્પર્યને સમજવા માટેની એક આ પદ્ધતિ છે કે ભાઈ સંશય ઉત્પન્ન થાય એનું નિરાકરણ કરવું જોઈશે શાસ્ત્રની અંદર કાંઈ સંદેહ આવ્યો તો શાસ્ત્ર દ્રષ્ટિથી જ એ સંદેહનું નિરાકરણ થવું જોઈએ એટલા માટેની આ વ્યવસ્થા છે કે વેદમાં જે સંદેહ ઉત્પન્ન કંઈક થાય તો એ ગીતાજીના કૃષ્ણ વાક્યોથી એ સંદેહનું નિરાકરણ કરવું ગીતાજીમાં કંઈક સંદેહ ઉત્પન્ન થાય તો બ્રહ્મસૂત્ર દ્વારા એને સંદેહનું નિરાકરણ કરવું અને બ્રહ્મસૂત્રમાં પણ કંઈક સંદેહ હોય તો શ્રીમદ્ ભાગવત દ્વારા એ સંદેહનું નિરાકરણ કરવું આ એક પદ્ધતિ છે આટલા ચાર જે છે કે વેદ જ મુખ્ય પ્રમાણ હોવા છતાં પણ વેદના તાત્પર્યને એના અર્થને સમજવા માટે આ ચાર પ્રમાણોની પણ આવશ્યકતા રહેલી છે ઉત્તરોત્તર વારક છે ઉત્તરોત્તર ઉત્તરમ પૂર્વ વારકમ પરિકીર્તિતમ આ ચાર પ્રમાણો આપેલા જે છે એ પહેલાં પહેલાંના સંદેહનું નિવારણ કરે છે શાસ્ત્રમાં તો કોઈ સંદેહ ન હોઈ શકે પણ આપણી બુદ્ધિમાં સંદેહ ઉત્પન્ન થાય છે શાસ્ત્રને જોવાથી એ સંદેહના નિરાકરણ કરવામાં આવે અને એક વાક્યતાથી એક નિર્ણય કરવામાં આવે તો શાસ્ત્રનું તાત્પર્ય આપણે બરાબર સમજી શકીએ કેટલા ખાલી વેદવાદી છે ખાલી વેદથી જ બધી વસ્તુ નિર્ણય કરવો પણ વેદને સમજવા માટે જે જરૂરી જે છે કે આપણી બુદ્ધિ એ વેદને સમજવા માટે એમાં સંધે આપણી બુદ્ધિમાં ઉત્પન્ન થાય તો નિરાકરણ યોગ્ય કરી શકાય એટલા માટે શ્રીમંત ભગવદ્ ગીતાથી નિરાકરણ કરવું જોઈએ એટલે આ બધા શાસ્ત્રો ઉપકાર છે તાત્પર્યને સમજવા માટે આશયને સમજવા માટે બહુ ઉપકારક છે અને એ આ શાસ્ત્રોને પણ બરાબર સમજવું હોય ચારે ચરણો પ્રકટ થયા છે એમણે શાસ્ત્રનું ખૂબ મંથન ચિંતન મનન સ્વાધ્યાય અને ગ્રંથ દ્વારા ઉપદેશ આચાર્યોએ શાસ્ત્રો સંગ્રહ અને એના જીવનમાં એ શાસ્ત્રના અર્થનું આચરણ અને ઉપદેશ આચાર્યવાણીમાંથી પ્રાપ્ત થાય છે આચાર્યવાણી મનગઢત પુસ્તકો નથી જે લોકો કહી રહ્યા છે કેટલાક લોકો કહી રહ્યા છે કે આચાર્યવાણી બધાએ પોતપોતાના પુસ્તકો બધાએ બનાવી દીધા છે આ બધાએ પોતાની મનઘડત બુદ્ધિથી બનાવેલા પ્રશ્ન આ પુસ્તકો નથી પણ આપણે આપણો આ દિવ્ય વારસો આપણા આચાર્યો તરફથી આપણને પ્રાપ્ત થયો છે કે એમણે શાસ્ત્રનું આટલું અધ્યયન કર્યું છે ચિંતન કર્યું છે મનન કર્યું છે એના પરિપાક રૂપે આપણને આ આચાર્યવાણીમાં વિવિધ સંપ્રદાયોની અંદર વિવિધ આચાર્યોના ગ્રંથો આપણને પ્રાપ્ત થાય છે એ બધા મહાપુરુષો આચાર્યોનું આપણે ઉપકારનું હંમેશા સ્મરણ કરવું જોઈએ ક્યારે પણ કૃતજ્ઞિ ન બનવું જોઈએ એ એના પ્રત્યે ક્યારેય કૃતજ્ઞતાનો ભાવ આપણી અંદર ન પ્રકટ થવો જોઈએ તો એના પ્રત્યે કૃતજ્ઞતા હોવી જોઈએ કૃતજ્ઞતા નહીં એટલે આચાર્ય ચરણોની આ કૃપા છે કે એમણે શાસ્ત્રોનું પર્યંત આચયન કર્યું છે મનન કર્યું છે ચિંતન કર્યું છે એના પરિપાક રૂપે આપણને આ વિવિધ ગ્રંથો આચાર્યોના પ્રાપ્ત થાય છે એટલે સૌથી પહેલાં આપણે આપણો વિષય જે શાસ્ત્રાર્થ પ્રકરણ છે એમાં શાસ્ત્ર શબ્દને સમજી રહ્યા છીએ આપણે કે શાસ્ત્રીથી શાસ્ત્રમ કે જે બધા ઉપર શાસન કરે નિયંત્રણ કરે એને શાસ્ત્ર કહેવાય છે તો શાસ્ત્રમાં આપણે મુખ્યત્વે જોઈએ તો શાસનાર્થ શાસ્ત્રમ પણ છે અને સંશનાર્થ શાસ્ત્રમ પણ છે શંશનાર્થ શાસ્ત્રમ એમ પણ કહેવામાં આવ્યું છે શાસનાર્થ શાસન જે કરી રહ્યું છે એ પણ શાસ્ત્ર છે અને કંઈક સિદ્ધ પદાર્થ જે છે એનું વર્ણન કરે છે એનું યથાર્થ નિરૂપણ કરે છે એ પણ શાસ્ત્ર છે એટલે શાસ્ત્રના બે પ્રકાર આપણે જોઈ શકીએ છીએ એક વિધિ નિષેધાત્મક ધર્મથી ધર્મનું નિરૂપણ કરીને શાસન કરે છે અને એક જે સિદ્ધ પદાર્થ જે છે જે તત્ત્વ જે છે એનું તત્વનું નિરૂપણ કરતું જે છે એ વર્ણન કરતું પણ શાસ્ત્ર છે એટલે એક ધર્મ શાસ્ત્ર કહી શકીએ એક દર્શન શાસ્ત્ર કહી શકીએ પણ પરમ તત્વ કેવું છે એ બીજા કોઈથી નિર્ણય ન થઈ શકે પરમ તત્વ કયા પ્રકારનો છે એ કોઈ પણ પ્રકારથી બીજો નિર્ણય ન થઈ શકે એ આ શાસ્ત્ર દ્વારા જ થઈ શકે એટલે એનું એ રેગ્યુલેશન છે નિયંત્રણ છે શાસન છે તો શાસન જે છે એ બીજા કોઈ પણ પ્રકારથી પરમ તત્વ કેવો છે એનો નિર્ણય ન થઈ શકે એ આ ગ્રંથથી જ થઈ શકે એટલે કે આ શાસ્ત્રોથી થઈ શકે એ પરમ તત્વ કઈ પ્રકારનું છે એનું જે વર્ણન કરતું જે શાસ્ત્ર છે એનું નિરૂપણ કરતું જે શાસ્ત્ર છે દર્શન શાસ્ત્ર જેને કહી શકાય એટલે વેદના જે મૂળભૂત બે કાંડ જે છે પહેલો કાંડ કર્મકાંડ કહેવાય છે કે ધર્મનું નિરૂપણ કરતું કાંડ કહેવાય છે યજ્ઞ રૂપ ધર્મનું નિરૂપણ કરતું કાંડ એ કર્મકાંડ છે અને બીજો જે છે કાંડ એ જ્ઞાનકાંડ છે એટલે વેદ જે છે સંપૂર્ણ શાસ્ત્ર વેદ એ પોતાના બે કાંડો દ્વારા એક જે સાધ્યક રૂપ જે ધર્મ જે છે એ જે સાધ્ય રૂપ જે ધર્મ જે છે એનું પણ નિરૂપણ કરે છે અને સિદ્ધ જે બ્રહ્મ જે છે એનું પણ યથાર્થ એ નિરૂપણ કરી અને એ બે એના બે પાસાને બતાવતું આ શાસ્ત્ર જે વેદ જે છે અને વેદાદી શાસ્ત્ર આધારિત જ બીજા શાસ્ત્રો ત્યાં એ માન્ય છે એટલે વેદની અંદર પણ મૂળભૂત રીતે જોઈએ તો કર્મકાંડ અને જ્ઞાનકાંડ જોવા મળે છે એટલે કે કર્મનું નિરૂપણ કરતા કર્મકાંડ છે સંહિતાઓ અને બ્રહ્મનું નિરૂપણ કરતો જે કાંડ જે છે એ જ્ઞાનકાંડ કહેવાય છે ઉપનિષદ કહેવાય છે એટલે વેદમાં એ કર્મકાંડમાં સંહિતા અને જ્ઞાનકાંડની અંદર ઉપનિષદો તો કર્મકાંડના અંદર પ્રગટ થતાં યજ્ઞરૂપ ભગવાનનું વર્ણન છે અને જ્ઞાનકાંડની અંદર બ્રહ્મરૂપ જે છે એ બ્રહ્માત્મકતાનું બ્રહ્મરૂપતાનું એ નિરૂપણ છે એટલે ઉપનિષદ જે છે એ જ્ઞાનકાંડ ઉપનિષદોથી રચાયેલો છે એટલે શાસન કરી રહ્યું છે એટલે કે નિયંત્રણ કરી રહ્યો છે કે પરબ્રહ્મ તત્વ કેવું છે તો કોઈ રીતે નહીં જાણી શકાય કેવલ ઉપનિષદોના અર્થને સમજવાથી જ જાણી શકાય છે કે તત્વ કઈ પ્રકારનો છે એ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે એની જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિ કઈ પ્રકારની છે એ બીજા કોઈ રીતે જાણી શકાય નહીં એ શાસ્ત્રથી જ જાણી શકાય એટલે એ નિયંત્રણ કરી રહ્યું છે શાસન કરી રહ્યું છે શાસ્ત્રી શાસ્ત્રમ આ બે કાંડને લાગુ પડે છે વિધિ નિષેધાત્મક ધર્મને પણ લાગુ પડે છે ધર્મશાસ્ત્ર પણ એ શાસન કરી રહ્યા છે એટલે શમનાર્થ એ શાસ્ત્રમ એમ પણ કહેવાય છે વર્ણન કરે છે યથાર્થ એક સ્વરૂપનું એ વર્ણન કરી રહ્યું છે યથાર્થ વર્ણન છે એ સિદ્ધ સ્વરૂપનું એટલે સિદ્ધાર્થ પરક છે અને સાધ્યાર્થ પરક છે પહેલું સાધ્યાર્થ પરક છે જે સાધ્ય છે ધર્મ કઈ રીતે એનું નિરૂપણ થઈ રહ્યું છે પૂર્વકાંડમાં અને ઉત્તરકાંડની અંદર જે સિદ્ધ બ્રહ્મ જે છે એ એના સ્વરૂપનું વર્ણન છે પણ એ શાસ્ત્રોને સમજાવ વગર યજ્ઞરૂપ ધર્મ કે કર્તવ્યરૂપ ધર્મ કે નિષેધાત્મક વિધિ નિષેધાત્મક છે ધર્મ હંમેશા તો નિષેધ વગેરેનું પણ જ્ઞાન એ શાસ્ત્રથી જ થાય છે તે એ શાસન કરે છે જેમ રાજા શાસન કરે એમ આ અધ્યાત્મક ક્ષેત્ર જે છે એનું શાસન પણ શાસ્ત્ર જ કરતા હોય છે અને શાસ્ત્ર કોઈ પુસ્તક વાંચવાથી નહીં પણ એની વ્યવસ્થિત એની અધ્યયન પ્રણાલી અનુસાર આચાર્યનું શરણ પ્રાપ્ત કરીને આચાર્ય મુખાત ગુરુમુખાત્ એ શાસ્ત્રનું અધ્યયન કરવામાં આવે ત્યારે તાત્પર્યનો નિર્ધાર થતો હોય છે એટલે પુસ્તક એક છે વાંચી જવાથી કોઈ નિર્ધાર નહીં થાય પણ આચાર્યોએ જે શાસ્ત્રના અર્થનું જે વિચાર કર્યું છે મંથન કર્યું છે એને સમજવાથી શાસ્ત્રને આપણે સમજી શકશું એનો તાત્પર્યને સમજી શકશું એટલે જેમ એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું કે એક મેડિકલ ડિગ્રી પ્રાપ્ત કરેલો ડોક્ટર એમ કે એમડી કે એમએસ જેટલું વૈદકીય જેટલું આ ચિકિત્સા શાસ્ત્રને જાણે છે અને એમણે જે વ્યવસ્થિત એની જે ટ્રેનિંગ જે છે એમના સિનિયરો પાસેથી એમના પ્રોફેસરો પાસેથી એમણે મેડિકલ કોલેજમાં રહીને જે અભ્યાસ કરી જે ડિસિપ્લિનથી અભ્યાસ કરીને જે રીતે એમણે ડિગ્રી મેળવી છે એ ચિકિત્સા શાસ્ત્રને બરાબર સમજે છે એ જ વાત એ બુકને કોઈ અંગ્રેજી જાણનારો વ્યક્તિ એ બુકને વાંચીને કોઈ ડૉક્ટર જેટલું જ્ઞાન ધરાવતો હોય છતાં પણ કોઈ ચિકિત્સા કરવા માટે એ યોગ્ય વ્યક્તિ નથી કારણ કે એને એણે જે અર્થ ગ્રહણ કર્યું છે એ અર્થ બરાબર છે કે નહીં એ સંદિગ્ધ રહેશે હંમેશા સંદિગ્ધ રહેશે પણ એમ બીબીએસ એમડી એમએસ એવી જે ડિગ્રી લઈને જે વ્યવસ્થિત જે પદ્ધતિ પ્રમાણે જેણે અધ્યયન કર્યું છે એ વધારે માન્ય ગણા છે બાકી કહેવાય કહેવત છે કે નીમ હકીમ ખતરે એ જાન અડધો ડૉક્ટર જે છે અડધો કમ્પ ક્યારેક કમ્પાઉન્ડર પાસે ડાયરેક્ટ દવા દવા લઈ શકાય નહીં કારણ કે નીમ હકીમ ખતરે એ જાન એ જાનનો ખતરો થઈ જાય આમાં તો આ રીતે દવા લેવાથી તો જાનનો ખતરો થઈ જાય ઘણા લોકો શું કરતા હોય છે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન તમારી પાસેથી જોઈને પોતે એ પ્રમાણે દવા લઈ લેતા હોય છે એ પણ ખતરનાક વસ્તુ છે કારણ કે એ પ્રિસ્ક્રિપ્શન એના માટે ડૉક્ટરે લખેલું છે તમને માટે યોગ્ય છે કે નહીં તમને શરદી છે વગેરે જે કાંઈ લક્ષણો છે એ જ લક્ષણ એમને પણ છે છતાં પણ એમને જે દવા લખી એ દવા તમને લખી શકાય કે ન લખી શકાય એ તો એના માન્ય ચિકિત્સકનો વિષય છે એટલે કે કોઈ પુસ્તક વાંચીને બુક વાંચીને જે ડૉક્ટર વૈદિકી ચિકિત્સા કરતો હોય અને પરંપરાગત રીતે વ્યવસ્થિત ડિસિપ્લિન પ્રમાણે અધ્યયન કરીને મેડિકલ ડિગ્રી લઈને કોઈ સિનિયર સાથે એના મોટા પાસેથી તાલીમ લઈને જે તૈયાર થયો હોય અને ખાલી બૂક વાંચીને મેડિકલની બુક વાંચીને અત્યારે એક ફેશન ચાલી છે કે બધા જ પોતાની રીતે દવાઓ એકબીજાને બતાવતા હોય છે આ ખતરનાક વસ્તુ છે કે જેની માટે મેડિકલ કોલેજની અંદર આટલો અભ્યાસ ગહન અભ્યાસ કર્યા પછી એ દવાઓ જે છે એ બીજાને આપણે પ્રિસ્ક્રાઈબ કરી શકતી હોય એ વસ્તુ ગમે તે વ્યક્તિ ભણેલો અભણ બધા જ દવાઓના નામ જાણીને એકબીજાને પ્રિસ્ક્રિપ્શન આપ્યા કરે એ ખતરનાક પદ્ધતિ છે એ આરોગ્ય માટે સ્વાસ્થ્ય માટે અને ક્યારેક જાનનું જોખમ પણ થઈ શકે એટલે આ સમજી લેવાની વાત છે કે બુક અને શાસ્ત્રમાં શું ડિફરન્સ છે આ ઉદાહરણથી તમે સમજી જશો બુક અને શાસ્ત્રમાં શું ડિફરન્સ છે કે એક પુસ્તક છે આજ્ઞા ગીતાજીનું પુસ્તક છે વેદનું પુસ્તક છે એ કોઈ વાંચી લે અને એમ કે હું વેદક્ય થઈ ગયું વેદનું જ્ઞાન મેં મેળવી લીધું જે બધા લોકો કરવા મળે કે હિન્દુ ધર્મને સમજવો હોય સનાતન ધર્મને સમજવો હોય તો વેદ લે આવો વાંચી લેવો પણ ખાલી રીતે વાંચી લેવાથી તમે બરાબર જે તાત્પર્ય સમજાય છે એ તાત્પર્ય વેદનું છે કે નહીં એ શંકાસ્પદ છે સંદિગ્ધ છે જે રીતે કોઈ મેડિકલ પુસ્તક વાંચીને મેડિકલના પુસ્તકો લાવી અને વાંચી અને એનું જ્ઞાન પ્રાપ્ત કોઈ કરી લે પણ હંમેશા એ વ્યક્તિ ચિકિત્સા કરવા માટે એ સંદેહાસ્પદ જ રહેલી છે એટલે પણ જેણે મોટાઓ પાસેથી પરંપરાગત ડિસિપ્લિનથી જે અધ્યયન કર્યું છે એ સુયોગ્ય વ્યક્તિ ગણાશે એવી રીતે શાસ્ત્ર ખાલી પુસ્તકની જેમ કોઈ વાંચી લે અને શાસ્ત્રનો વ્યવસ્થિત ડિસિપ્લિન ડિસિપ્લિનપૂર્વક અભ્યાસ કરે જે પદ્ધતિ મોટાઓએ નિર્માણ કરી છે એ પદ્ધતિ અનુસાર એને જોવે અધ્યયન કરે તો શાસ્ત્રથી સાચું તાત્પર્ય આપણને પ્રાપ્ત થાય એટલે શાસ્ત્ર એટલે જે શાસન કરતું જે આપણું વૈદિક સાહિત્ય છે કે જે શાસન કરે છે અને વેદને અનુસાર બીજા પણ શાસ્ત્રો અનુસાર જે બધા આધ્યાત્મિક ક્ષેત્રનું શાસન કરી રહ્યા છે એ બધા જ શાસ્ત્રો છે હવે આ ગ્રંથનું નામ છે શાસ્ત્રાર્થ પ્રકરણ શાસ્ત્રાર્થ પ્રકરણ એમાં શબ્દ છે શાસ્ત્ર અર્થ શાસ્ત્રનો અર્થ હવે એમાં ક્યુ શાસ્ત્ર ક્યુ શાસ્ત્ર ક્યા શાસ્ત્રનો અર્થ અને પાછો અર્થ એટલે પણ પાછો શું શાસ્ત્ર એક સિદ્ધાર્થ પરખ છે અને એક પરક છે એટલે કે જે ધર્મ શાસ્ત્ર છે વિધિ વિધિનિષેધથી જે શાસન કરતું જે ધર્મનું જે શાસન છે કર્મકાંડ છે એ એક છે શાસ્ત્ર અને બીજું એક શાસ્ત્ર છે પરમ તત્વનું નિરૂપણ કરનાર એનું વર્ણન કરનાર એને સમજાવનાર એક જે શાસ્ત્ર છે એટલે કે પરમતત્ત્વને સમજાવવાનું જે શાસ્ત્ર છે એ ઉપનિષદ છે કે જેમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે હવે આપણે સમજીએ કે પાછું વલ્લભ વેદાંતની એક મોટી વિશેષતા છે કે અહીં બધું સર્વમ સર્વમ મયમ માનવામાં આવે છે એટલે કર્મકાંડ જે છે એ સંહિતાના મંત્રોમાં શું જ્ઞાન નથી ત્યાં પણ જ્ઞાન રહેલું છે પણ ત્યાં પ્રધાનતા કર્મની રહેલી હોવાથી કર્મકાંડ કહેવાય છે પણ એમાં જ્ઞાન અંદર ગૂઢ ભાવથી ત્યાં જ્ઞાન પણ સંહિતાઓમાં પણ રહેલું છે અને ઉપનિષદો જે છે તો શું ઉપનિષદની અંદર ખાલી જ્ઞાન જ છે બ્રહ્મનું જ વર્ણન છે કર્મ નથી ત્યાં કર્મનું પણ રૂપે વર્ણન ત્યાં રહેલું છે સર્વ સર્વમયમ છે પણ પ્રધાનતા જેની હોય એનાથી વ્યપદેશ થાય છે જે પ્રધાનતા જેની હોય છે એનાથી વ્યપદેશ કરવામાં આવે છે એટલે કર્મની પ્રધાનતાવાળો જે વિભાગ છે વેદનો એ કર્મકાંડ કહેવાય છે અને જ્ઞાનની પ્રધાનતાવાળો જે વિભાગ જે છે વેદનો એ જ્ઞાનકાંડ કહેવાય છે ઉપનિષદ કહેવાય છે તો અહીં હવે શાસ્ત્ર અહીં પરમ તત્વ પરમ બ્રહ્મ અને એનાથી સંબંધિત જે બાબતો છે બ્રહ્મની સાથે સંબંધિત બાબતો છે એનો વિચાર આપણા શાસ્ત્રાર્થ પ્રકરણમાં કરવામાં આવ્યો છે એટલે અહીં શાસ્ત્રનો અર્થ શું લેવો જોઈએ તો શાસ્ત્રનો અર્થ લેવો જોઈએ અહીં જે જ્ઞાનકાંડ જે છે ઉપનિષદો જે છે એમાં જે વર્ણન થયેલું જે બ્રહ્મનું તત્વનું જે નિરૂપણ છે એ નિરૂપણ કરનારું જે શાસ્ત્ર છે ઉપનિષદ આદિ એ જે શાસ્ત્ર જે છે એના આશયનો અર્થનો તાત્પર્યનો વિચાર આ પ્રકરણમાં કરવામાં આવે છે એટલે આને શાસ્ત્રાર્થ પ્રકરણ કહેવામાં આવે છે વેદ વ્યાસજીએ ગીતાજી માટે મહાભારતમાં કહ્યું છે કે ગીતા સુગીતા કર્તવ્યા કેમ અન્ય હિ શાસ્ત્રસંગ્રેસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મના અવશ્ય મુખ પદ્માદ વિનિષ્યતા ગીતા સુગીતા કર્તવ્યા કેમ અન્ય શાસ્ત્ર સંગ્રહ વિસ્તરે હિ બીજા શાસ્ત્રોના વિસ્તારથી શું પ્રયોજન છે ખાલી ગીતાને સારી રીતે સમજી લેવામાં આવે ગીતા સુગીતા કર્તવ્યા તો બીજા બધા જે શાસ્ત્રો જે છે એના વિસ્તારને સમજવાની આવશ્યકતા નથી પડતી જો ગીતાને મિનિમમ જો ગીતા પણ સમજી લે શાસ્ત્ર બીજા શાસ્ત્ર ન ભણવા જોઈએ એવું નથી પણ ગીતા પણ જો વ્યવસ્થિત ખાલી જો કોઈ ભણી લે તો બીજા શાસ્ત્રના વિસ્તારની આવશ્યકતા રહેતી નથી કારણ યા સ્વ પદ્મ યા સ્વયં પદ્મનાભપદ્મા ભગવાન પદ્મનાભ એવા ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલું આ શાસ્ત્ર છે એટલે આ ગીતા જો ભણી લેવામાં આવે તો સર્વશાસ્ત્ર જે છે એ વિસ્તારથી સર્વશાસ્ત્રના વિસ્તારથી જે સમજાય છે એ ગીતાથી સમજી શકાય છે સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલંદ પાર્થો વશ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતા મૃતમ મહાત્મ તો સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદ પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા મતમ તો અહીં સમજી લેવાની બાબત છે કે સર્વ ઉપનિષદમાં જે આખું જે પરમ તત્વનું જે વર્ણન જે છે આ સૃષ્ટિના રહસ્યનું જે વર્ણન જે છે એ જે ઉપનિષદોમાં રહેલું જે છે તો ઉપનિષદ તો ગાય જેવા કીધા છે સર્વોપનિષદો ગાવો એ ગાય છે એમાં દૂધ ભરેલું છે એ એ દૂધમાં ભરેલું છે પણ એ જ્યાં સુધી બહાર ન નીકળે એ દૂધને બરાબર બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી બધાને એનો લાભ પ્રાપ્ત થતો નથી તો સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદ ગીતા મહાત્મીમાં કહેવાયું છે કે સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદ સાક્ષાત ભગવાન જે છે ગોપાલ કૃષ્ણ એ દોગ્ધા બહેના છે દોવા વાળા છે અને પાર્થો વત્સાહ ગાયનું દૂધ પણ જ્યાં સુધી કોઈ વાછડો ન હોય ત્યાં સુધી ગાયનું દૂધ પણ બરાબર નીકળતું નથી તો વાછડો પણ છે તો અર્જુન રૂપી ત્યાં છે 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 કે જેનો ભોગતા ભોગતા સુંદર બુદ્ધિવાળો એનો જે પાર્થ અને દુગ્ધમ એમાંથી નીકળતું આજે દૂધ જે છે એ ગીતાજી છે ગીતામૃતમ મહાન દૂધ નીકળી રહ્યું છે સુંદર દૂધ નીકળી રહ્યું છે અમૃતરૂપ છે ગીતાનું અમૃત છે એ ઉપનિષદો રૂપી ગાયમાંથી નીકળેલું દૂધ છે પણ દૂધ બહાર આવે ત્યારે એ સર્વોપયોગી બનતું હોય છે એવી રીતે ઉપનિષદોનું જે જ્ઞાન જે છે ઉપનિષદમાં રહેલું જે જ્ઞાન જે છે ગીતારૂપી દૂધથી એ દૂધ એ ગાય છે ઉપનિષદ તો એનું દૂધ જે છે ગીતા છે અને એ ગીતામૃતમનું આપણે પાન કરવું જોઈએ હે એટલે અહીં સર્વશાસ્ત્ર ઉપનિષદો જે છે એનું સારભૂત તત્વ જે છે એ ગીતા છે અને ગીતા રૂપી જે શાસ્ત્ર છે એ એ શાસ્ત્રનો અર્થ ઉપનિષદોને ગીતાથી સમજી શકાય એવું બીજા કોઈથી સમજી શકાય નહીં તો ઉપનિષદોનો સાર ગીતાજી છે ગીતાજી વિના ઉપનિષદ સમજી શકાય નહીં તો એ ગીતાની અંદર જે ભગવાન જે નિર્ણય કરેલો જે છે એ ગીતાને સમજાવતું એ ગીતા જે શાસ્ત્ર જે છે એ ગીતા શાસ્ત્રને સમજાવતું શાસ્ત્ર જે છે આ શાસ્ત્રાર્થ પ્રકરણ છે એટલે એને ગીતાર્થ પ્રકરણ પણ કહેવામાં આવે છે ગીતાજીને શ્લોક શ્લોકની વ્યાખ્યા નથી પણ ગીતાના જે રહેલા જે તત્વો જે છે ગીતામાં રહેલા જે અ સિદ્ધાંતો છે ગીતામાં રહેલા જે ઉપદેશો છે ગીતાની અંદર રહેલું જે શાસ્ત્ર છે શાસ્ત્રરૂપ જે તત્ત્વ છે ગીતામાં એ જે આશય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એને સ્ફુટ કરતું આ પ્રકરણ જે છે એ પ્રકરણ છે એટલે શાસ્ત્રનો અર્થ એ ગીતાર્થ પણ થાય છે ઉપનિષદો પણ થાય છે ઉપનિષદોમાંથી આવતું જે ગીતારૂપ શાસ્ત્ર છે એના અર્થનો વિચારશ્રી આચાર્ય ચરણે આ શાસ્ત્રાર્થ પ્રકરણમાં કરેલું છે કારણ કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ एको देवो देव की पुत्र है वह मंत्रों पिकस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा तो ए, एकं शास्त्रम देवकी पुत्र गीतम एक शास्त्र छे मोटाव मोटू शास्त्र छे प्रधान में प्रधान शास्त्र छे तो सीमत भगवत गीता छे तो सीमत भगवत गीता ए प्रधान शास्त्र छे अटले शास्त्रार्थ अर्थ नरथाय गीतार्थ कोई

એ શુદ્ધ કર્મ માર્ગી છે અને એ સાચા જ્ઞાન માર્ગી પણ એ જ છે કે જે શાસ્ત્રો નિશ્ચય ગીતા વાક્ય અનુસાર કરતા હોય એટલે પણ અહીં ગીતાર્થ પ્રકરણ કહેવામાં આવે છે શાસ્ત્રાર્થ પ્રકરણ એટલે ગીતાર્થ પ્રકરણ ગીતારૂપી શાસ્ત્રનો અર્થ ઉપનિષદરૂપી શાસ્ત્રનો અર્થ એ શાસ્ત્રાર્થ છે અર્થનો કે તાત્પર્ય શું એ શાસ્ત્રનો નિચોડ શું એનો એ શાસ્ત્ર આ ગીતા શાસ્ત્ર છે એનું તાત્પર્ય શું છે એનું પ્રયોજન શું છે શું આશય શું છે શાસ્ત્રના આશયને બરાબર સમજવું એટલા માટે અહીં શાસ્ત્રાર્થ કહેવામાં આવ્યો છે ગીતાના આશયને શાસ્ત્રના આશયને સારી રીતે સમજવા સમજાવતું જે આ પ્રકરણ જે છે એ શાસ્ત્રાર્થ પ્રકરણ છે તત્વાર્થ દીપ નિબંધની અંદર પ્રથમ પ્રકરણ આ શાસ્ત્રાર્થ પ્રકરણ છે તો શાસ્ત્રાર્થ પ્રકરણનો અર્થ થાય છે એકમ શાસ્ત્રના આધારે શાસ્ત્રનો અર્થ અહીં ગીતા અને ગીતાના આશયને સમજાવતું આ પ્રકરણ જે છે આ શાસ્ત્રાસ પ્રકરણ સમજીને જો ગીતા વાંચવામાં આવે તો ગીતાનો સાર આપણને સારી રીતે સમજી શકાય એટલે આચાર્ય ચરણોએ આચાર્ય ચરણોએ એ મોટી કૃપા કરી છે કે શાસ્ત્રોનું અધ્યયન કરીને આપણને જે રીતે એ દવા સુપાચ્ય રૂપે આપણને જે આપણને પચી જાય એવા પ્રકારથી એનું દોહન કરીને એને સમજાવીને એ પોતાના શાસ્ત્રનું પણ નિર્માણ આચાર્ય ચરણોએ કરેલું છે તે શાસ્ત્ર જેટલી જ આચાર્યવાણીની પણ આ શાસ્ત્ર જેટલી જ મહત્તા આપણે સ્વીકારાયેલી છે એટલે શાસ્ત્રાર્થ પ્રકરણનો અર્થ ગીતાર્થ પ્રકરણ થાય છે ગીતાના જે મુદ્દાઓ છે જે વિચાર ના મુદ્દાઓ જે છે એ અહીં સમાવેશ કરવામાં આવ્યા છે આખા શાસ્ત્રાર્થ પ્રકરણમાં એકસો ચાર શ્લોકોમાં આખું શાસ્ત્રાર્થ પ્રકરણનું રચના શ્રી આચાર્ય ચરણને કરેલી છે એમાં શરૂઆત કરે છે શ્રી બીજી વાત પુષ્ટિ ભક્તિ માર્ગ કે આ પુષ્ટિ સંપ્રદાય એ કૃષ્ણને પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ માને છે પોતાની ભાવનાને કારણે ખાલી શ્રદ્ધાતિને કારણે નહીં પણ શાસ્ત્રના સિદ્ધાંતથી એ આ કૃષ્ણને પરમ તત્વ કહેવામાં આવી રહ્યું છે અને કૃષ્ણ જ કેમ કૃષ્ણનો જ આશ્રય કેમ કૃષ્ણની સેવા કેમ કૃષ્ણની જ ભક્તિ કેમ એના માટે પણ કૃષ્ણ અવતારનું જે ચરિત્ર છે આપણે જોઈએ તો ખબર પડે છે કે કૃષ્ણની જે રીતે સર્વનો ઉદ્ધારક છે એવું ઉદ્ધાર સામર્થ્ય અન્યત્ર જોવું બહુ કઠિન છે તો અને શ્રી કૃષ્ણ અવતાર કાળમાં જે રીતે સારસ્વત સારસ્વતકલ્પમાં પ્રગટીને વાપરયુગમાં પ્રગટીને જે રીતે એમણે જે પોતાનો અવતારનો આખો શ્રી કૃષ્ણ લીલા આપણે જોઈએ કૃષ્ણના અવતારની કથા જોઈએ તો ઘણા વિરુદ્ધ ધર્મોનો આશ્રય આપણને સ્પષ્ટ દેખાય આવે છે શ્રી કૃષ્ણ જે ઉપનિષદોએ જે વર્ણન કરેલું છે વૃદ્ધ ધર્મોનો આશ્રય એ બ્રહ્મ જે બ્રહ્મ સર્વરૂપ છે સર્વ નામ રૂપ અને કર્મ બ્રહ્માત્મક છે એ સંપૂર્ણ બ્રહ્માત્મકતાને કૃષ્ણ અવતારની અંદર પ્રકટ કરવામાં આવી છે ભગવાને પ્રકટ કરી છે એ નામ રૂપ કર્મ સર્વ એ બધું જ પોતાની અંદર હોય સારા કર્મો ખરાબ કર્મો જે સારું કહેવાય છે ખરાબ કહેવાય છે બધું જ બ્રહ્મમાં બધું જ એક રસ થયેલું છે જે બહાર નીકળતા એને આપણે પરિચ્છિન્નતામાં જોઈએ ત્યારે એને સારું ખરાબ તરીકે વર્ણન કરે છે બ્રહ્મમાં રૂપ એક રસ થયેલું છે બ્રહ્મ તત્વની અંદર એમ કૃષ્ણ જ્યારે અવતારકાળ આપણે જોઈએ છીએ ત્યારે કૃષ્ણ સર્વોદ્ધાર બધાના ઉદ્ધાર કરવાનું જે પ્રભુનું જે સામર્થ્ય જે છે એ કૃષ્ણાવતારમાં જે પ્રકટ થયું છે જે અન્યત્ર જોવામાં આવતું નથી એટલે એક સાવ અજ્ઞાની અબૂધ કોઈ ગોવાળિયો ગાયોને ચરાવતો હોય એવું કાર્ય પણ એ કરી શકે છે અને ગીતા જેવું ઉપનિષદોનું જ્ઞાન પણ આપી શકે છે આ વિરુદ્ધ કેવા વિરુદ્ધ ભગવાને બધું જ બધું એક ગોવાળિયાની રેન્જથી શુદ્રના કામથી લઈને થેટ મોટા મોટા જ્ઞાની અને યોગી સુધીનું જે કાર્ય જે છે એ પણ પોતાની અંદર ભગવાન બતાવ્યું છે અને જીવ જંતુ માત્ર થી લઈને જળ પદાર્થ જીવ નહીં પણ જળ પદાર્થો પર્વતો નદીઓથી લઈને દરેક પ્રકારના જે જીવો જે છે એનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય પણ કૃષ્ણ અવતારની અંદર બતાવવામાં આવ્યું છે એટલે કૃષ્ણ જે છે એ બધા માટે આશ્રયણીય છે ભજનીય છે એવો નિર્ણય જે આચારચરણનો થાય છે જે સંપ્રદાયની અંદર એની સાધના પ્રણાલીની અંદર એ સ્વીકારાયેલું છે અન્યત્ર ન હોઈ શકે એમ નથી કહેતા કારણ કે પરબ્રહ્મ પોતાનું સામર્થ્ય કષ્ટરૂપે જે ફૂલ ફ્લેજ એને પ્રકટ કર્યું છે એ બીજા અન્યત્ર જોવામાં આવતું નથી પણ આચારચરણ એ આજ્ઞા કરી રહ્યા છે કે કોઈ કોઈ પણ બીજા અવતાર પણ કોઈ પરબ્રહ્મરૂપે ભજે તો એને એમનું સાયુજ્ય અને મુક્તિ પ્રાપ્ત થતી હોય છે એમાં કોઈ શંકા નથી પણ કૃષ્ણાવતારની અંદર શાસ્ત્રથી જોઈએ તો જે કૃષ્ણાવતારનું જે વર્ણન શાસ્ત્રમાં થાય છે અને જે એમાં જોવામાં આવી રહ્યું છે એવું અન્યત્ર સર્વોદ્ધાર કરવાનું સામર્થ્ય પરબ્રહ્મ પરમાત્મા પોતે કૃષ્ણરૂપે પ્રગટીને જે સર્વોદ્ધાર કરવાનું સામર્થ્ય પ્રકટ કરે છે અન્યત્ર એ જોવામાં આવતું નથી એટલે એ અવતાર જે છે અવતાર કાળમાં તો ભગવાને સર્વોદ્ધાર કરવાનું સામર્થ્ય બતાવ્યું અને સર્વનો ઉદ્ધાર કર્યો પણ અનવતાર કાળ કે જ્યારે કૃષ્ણ પોતે બધાની વચ્ચે પ્રકટ થયા નથી પણ એ સર્વનો ઉદ્ધાર આગળ કેવી રીતે થાય તો એના માટે શ્રી ભાગવત શાસ્ત્ર જે છે શ્રી ભાગવત શાસ્ત્ર જે છે કે જેનું શ્રવણ કીર્તન સ્મરણ કરવાથી જીવનો ઉદ્ધાર સર્વ જીવનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય જે છે એ ભગવાનના એ નામાત્મક રૂપમાં પણ રહેલું છે તો એ ભાગવત શાસ્ત્ર જે છે એ સાક્ષાત રૂપ માનવામાં આવ્યું છે સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવ્યું છે કારણ કે કૃષ્ણ લીલાથી એ પોતપ્રોત છે ભરપૂર છે હવે આપણે અભ્યાસ કરશું ત્યારે એક શ્રદ્ધાવાળી દ્રષ્ટિ એક આધ્યાત્મિક અને આધિદાયિક દ્રષ્ટિ તો હોય જ પણ સામાન્ય કોમન મેનની બુદ્ધિ જે છે એમાં ઉતરી જાય એ બાબત એના માટે આપણે કંઈક લૌકિક ઉદાહરણથી પણ સમજવા માટે પ્રયત્ન કરતા રહેશું જે જે વિષય આવે છે ઘણાને બહુ બોમ્બાસ્ટિક વાત લાગે કે આ તો બહુ બહુ શ્રદ્ધાતિરેકથી સમજી શકાય તો બહુ શ્રદ્ધાતિરેક છે ખાલી લોકો શ્રદ્ધાળુ છે એ લોકો આવું માનતા હોય છે અંધશ્રદ્ધાળુ છે કે અજ્ઞાની છે આવું માનતા હોય છે એવું ઘણા લાગતું હોય છે તો આપણે કોમન બુદ્ધિથી પણ આવી બધી બાબતોને આધ્યાત્મિક આધિદૈવિક દ્રષ્ટિને કોમન બુદ્ધિથી સમજી શકાય નહીં શાસ્ત્ર દ્રષ્ટિથી સમજી શકાય છતાં પણ આપણે આ વાત આપણને ગળે ઘૂંટડો ઉતરી જાય એટલા માટે આપણે લૌકિક યુક્તિઓનો પણ ઉપયોગ કરીને લૌકિક દૃષ્ટિથી પણ એને જસ્ટિફાય કરવાની કોશિશ તો કરશું જ જ્યાં જ્યાં મુદ્દાઓ હશે ત્યાં એને લૌકિક દ્રષ્ટિથી પણ આપણે કમસે કમ આટલું સમજી શકાય છે જે મેં હમણાં વાત કરી કે શાસ્ત્રની જ આવશ્યકતા શું કામ છે શાસ્ત્રના અધ્યયનની જ આવશ્યક શું કામ છે તમે એક લૌકિક વ્યક્તિથી એને જસ્ટિફાય કરવાની કોશિશ કરી કે મેડિકલ પુસ્તક છે પુસ્તક અને શાસ્ત્રમાં શું ડિફરન્સ છે મેડિકલના જે પુસ્તકો બધાને મળી જાય કોઈ વાંચી લે અને કોઈ પોતાને ડૉક્ટર કહેવા માંડે અને ચિકિત્સા કરવા માંડે તો બહુ ખતરનાક બાબત છે કે શાસ્ત્ર તો પ્રતિબંધિત કરે એવી રીતે આપણું જે શાસન તંત્ર છે ગવર્મેન્ટ છે સરકાર છે એ પણ એને પ્રતિબંધિત કરે છે કે આવા મેડિકલ પ્રેક્ટિસને ચાલી શકે નહીં એને પ્રતિબંધિત કરવા માટે ભાઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોવાથી વ્યવસ્થિત અધ્યયન ન કરવાને કારણે એ પ્રેક્ટિસ કરી શકે નહીં મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે એ એલિજિબલ નથી તો આપણે ત્યાં શું એવી વ્યવસ્થાનો સ્વીકાર કર્યો કે ભાઈ જે આ રીતે આ પુસ્તક તો આ જ છે બુક તો આ જ છે આ પદ્ધતિ અનુસાર જે ભયણો હોય જે આ પાંચ સાત વર્ષ મેડિકલનો જે અભ્યાસક્રમ હોય એ અનુસાર એણે અભ્યાસ કર્યો હોય સાધના કરી હોય મોટાઓ પાસેથી માર્ગદર્શન મેળવું હોય અને ત્યાર પછી એ મોટાઓ તરફથી એટલે કે મેડિકલ કાઉન્સિલ તરફથી એને પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવી હોય પછી તે પ્રેક્ટિસ કરે ત્યારે એ યોગ્ય વ્યક્તિ છે એવી રીતે શાસન જે શાસ્ત્ર જે છે એ ખાલી વાંચી લેવાથી કોઈ શાસ્ત્રજ્ઞ ન કહેવાય પણ એને વ્યવસ્થિત શાસ્ત્રની અધ્યયન કરેલું હોય શાસ્ત્રનું અધ્યયન કરેલું હોય ગુરુમુક્તિ કરેલું હોય મોટાઓના આશયના આધારે પરંપરા સંપ્રદાયની પદ્ધતિ અનુસાર એમણે અધ્યયન કરેલું હોય તો એને શાસ્ત્રજ્ઞ વિદ્વાન કહી શકાય ખાલી પુસ્તક જેને વાંચી લીધું હોય એ શાસ્ત્રજ્ઞ નથી અત્યારે જે વિદેશી જે યુરોપિયન સ્કોલર્સ એણે આપણા શાસ્ત્રોનું અધ્યયન આપણી પદ્ધતિથી ન કર્યું અને ખાલી પુસ્તકના રૂપમાં ટ્રાન્સલેશન કરીને એને ખાલી ભાષા સમજીને ખાલી સંસ્કૃત ભાષા સમજવા માત્રથી પણ કોઈ ભાષા સમજવાથી સંસ્કૃત ભાષા આવડી જવાથી કોઈ શાસ્ત્ર સમજાય એ વાત પણ ભ્રમણા છે સંસ્કૃત જાણનારા બધા શાસ્ત્ર વિદ્વાન છે એવું પણ ના કહી શકાય કારણ એક ઉદાહરણ આપું છું કે સૈંધવમ આ નયા ભાષાનો જાણકાર તો સેન્ધવ લાવો તો સૈંધવ લાવો એટલે સિંધા લૂણ સિંધા નમક જે આવે છે રોક સોલ્ટ કહેવાય છે એ રોક સોલ્ટ જે છે એ લાવો ભાષાનો અર્થ શું થયો ભાષાથી સંસ્કૃત ભાષાથી સેંધાવવામાં નયા સેંધાવનો ટુકડો લાવો તો સેંધવનો અર્થ લવણ પણ થશે સેંધુ સેંંધવ પ્રકારનો ઘોડો પણ હોય છે એને પણ સેંધવ કહેવાય સિંધમાં જે ઘોડા હોય છે સિંધના એ સેંઘાવ કહેવાય તો ઘોડો લે આવો તો પણ અર્થ તો એ જ થશે सैंधव मै घोड़ो लाओ सैंधव लाओ सीधा लाओ बे अर्थ निकली सके तो बे अर्थ भाषा की दृष्टि से जो ही है तो बे अर्थ साचा सके तो कोई जम्बा बैठो हो सैंधव आने कहीं घोड़ो ले लिया तो भाषा की दृष्टि से व्याकरण भाषा दृष्टि कई खोटी बात नहीं सैंधववा कीधवज कहवा सैंधव मार तो जम गोमय पाये गोमय पाये समझ પાયસ જે છે એ પણ ગાયમાંથી નીકળેલો પદાર્થ છે ગોબર પણ ગાયમાંથી નીકળ્યો પદાર્થ છે એટલે ગોમય નો અર્થ પાયસ પણ થાય ને ગોય ગોબર પણ થાય તો ધમવા બેઠા કોઈ પાયસ માંગે ગોમય તો ત્યાં ગોબર આપવું કે એ દહીં દૂધ વગેરે આપવું કે એમાંથી બનેલી વસ્તુ આપવી તો ખાલી ભાષાને જાણવાથી એનું ટ્રાન્સલેશન કરવા માત્રથી કોઈ શાસ્ત્રને સમજી શકાય નહીં ત્યાં તાત્પર્ય સમજવું પડશે શાસ્ત્રનું તાત્પર્ય શું છે સેંધવ આનયમાં તાત્પર્ય વૃત્તિથી સમજવું પડશે કે ભોજનમાં બેઠા છે ત્યારે કોઈ સેંધવ આનય કહે છે તો ખાલી ભાષાની વ્યાકરણથી અર્થ નહીં ચાલે શબ્દનો ખાલી અર્થ લગાવવાથી એ કાર્ય પૂરું નહીં થાય પણ ત્યાં તાત્પર્ય જોવું પડશે કે એ જમવા બેઠા ત્યાં ઘોડાનું કામ ન હોય ત્યાં તો ખાલી સિંધા લમક જ જોતું હોય ત્યારે નમક જ આપવું જોઈએ તાત્પર્યથી સમજીને એ સેંઘવમ આને એક શબ્દ જે છે વાક્ય છે સેંંધ આનય સેંઘવ લાવો એવું કહેવામાં આવે ત્યારે ક્યારે કહેવામાં આવ્યું છે આ વાક્ય સેંધવમાં આનય કે જ્યારે જમવા બેઠા હોય ત્યારે ઘોડાની રેસમાં કીધું હોય ઘોડાની રેસ ચાલુ થવાનું કીધું સેંધાવમાં આને તો ત્યાં લવણ લઈને ન જવાય ત્યાં ઘોડો લઈને જવાનો હોય સેંઘાવમાં આનય ત્યાં ઘોડાની રેસ થવાની છે ત્યાં કોઈ કહે છે સેંધાવોમાં આનયા એટલે સેંઘાવ જે ઘોડો જે છે એ લાવો તો ખાલી ટ્રાન્સલેટેડ ફોર્મમાં કોઈ વસ્તુનો અર્થ કરવાથી પણ શાસ્ત્ર સમજાતું નથી ખાલી સંસ્કૃત ભાષા જાણવાથી ખાલી વ્યાકરણ દૃષ્ટિથી એનો અર્થ કરવાથી પણ શાસ્ત્ર જાણી શકાય નહીં એની માટે તાત્પર્ય અવગાહન આવશ્યક હોય છે એ તાત્પર્ય જે છે એ આચાર્ય ચરણ શાસ્ત્રનું જે તાત્પર્ય શું છે શું આશય છે શું સાર છે શું નિષ્કર્ષ છે એ શું આચાર્ય ચરણોએ ખૂબ અધ્યયન કરીને એ બહાર પાડેલું હોય છે એટલે એ આપણને આ શાસ્ત્રાર્થ પ્રકરણમાં જોવા મળે છે એટલે ભગવાન જે સર્વોદ્ધારક જે ભગવાનનું જે સ્વરૂપ જે છે કૃષ્ણ અવતારનું શું સામર્થ્ય છે કૃષ્ણ અવતારની બધી કથા લોકો એમ કહે છે કૃષ્ણના બધા જ ચરિત્ર એક આદર્શ ચરિત્ર તરીકે લોક નેતા તરીકેના ચરિત્ર તરીકે કૃષ્ણના જે ચરિત્ર છે એ જ સ્વીકારવા જોઈએ બાકી જે કૃષ્ણ ચરિત્ર જે છે એ કૃષ્ણનું ચરિત્ર નથી આવું ઘણા એનો મત છે એટલે કે મહાભારતનો યોગી પુરુષ કૃષ્ણ જ માન્ય છે અને બાકી કૃષ્ણની જે બધી લીલાઓ છે માખણ ચોરી આદિ લીલાઓ ભગવાનની બાલ લીલાઓ પણ એ બાલ લીલાઓ સામાન્ય બાળકની ચેષ્ટા નથી એમાં કંઈક તાત્પર્ય છે કોઈ શાસ્ત્રાર્થ રહેલો છે કે જે આચાર્યોની દ્રષ્ટિમાં આવેલો છે એ આચાર્ય મુક્તિ એ કૃષ્ણ લીલાને સમજવામાં આવે તો કૃષ્ણની પરબ્રહ્મતાનો આપણને બોધ થાય છે અન્યથા આપણને માખણ ચોરી કરવાનો એક સામાન્ય એ માખણ ચોરી કરી શકે સામાન્ય બાળક માખણ ખાઈ શકે એમાં કૃષ્ણ પણ એવી રીતે ખાઈ રહ્યા છે તો એમાં શું વિશેષતા છે પણ એ બધું ભાગવત શાસ્ત્રમાં જે વર્ણવિત જે ભગવાનની જે લીલા જે છે એનો પણ વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે પુરાણો ઘણા એમ કે છે કે પુરાણોની વાત તો બધી પ્રેક્ટિકલ રીતે સિદ્ધ થતી નથી એટલે પુરાણ ગપ છે ખોટું છે પુરાણનું તમે પુરાણનું અધ્યયન તમે વ્યવસ્થિત પદ્ધતિથી કર્યું છે પુરાણોને કેવી રીતે સમજવા જોઈએ એની જે પદ્ધતિ જે છે એ તમે ક્યારેય જોઈ છે સમજી છે એના વગર તમે ખાલી પુરાણ વાંચી ગયા છો વાંચી જવા ત્યાં સેંધો આને જેવું થાય છે આમાં તો સેંધાવામાં આનાય જેવું થાય છે કે પુરાણને વાંચી જવાથી કંઈ સમજાતું નથી પરંતુ તાત્પર્ય અવગાહન કરવા માટે એ આચાર્યનું શરણ લેવું જોઈએ યોગ્ય ગુરુનું શરણ લેવું જોઈએ કે જે શાસ્ત્રને સમજાવે ભારતની અંદર ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ કહેવામાં આવ્યું છે એ કંઈક તાત્પર્યથી કહેવામાં આવ્યું છે ગુરુ પરબ્રહ્મ છે એટલે કે જે પરમબ્રહ્મ પરમાત્મા છે ગુરુ છે એવું કહેવાનું તાત્પર્ય નથી પણ પરબ્રહ્મનો સારી રીતે પ્રકાશ કરનાર છે એટલે પરબ્રહ્મને સારી રીતે સમજાવે એ આટલે પરમ બ્રહ્મ કહેવાય તાત્પર્યને સમજવું જોઈએ કે આ વાક્ય શું શું કેવા માંગે છે મનુસ્પતિ માં પણ સમજાયું છે કે ગુરુને આચાર્ય ને વેદની મૂર્તિ કેમ આવી છે મનુસ્મૃતિમાં સમજાયું છે કે આચાર્ય જે છે એ બ્રહ્મની મૂર્તિ છે આચાર્ય બ્રહ્મનો મૂર્તિ કેવી રીતે તમે સમજાવ્યું છે કે બ્રહ્મનો પ્રકાશ કરે છે બ્રહ્મને સમજાવે છે એટલે બ્રહ્મની મૂર્તિ છે કારણ કે બ્રહ્મને જ એને જોવડ તમે બ્રહ્મનું સ્વરૂપનો તમને ખ્યાલ આવે એ કારણ કે બ્રહ્મનો જ બોધ કરે છે એનાથી સંકળાયેલા છે નિરંતર બ્રહ્મનો વેદનો એ બોધ કરે છે એટલે વેદ મૂર્તિ છે એટલે પોતે જ વેદ નથી પણ વેદને નિરંતર સમજાવે છે એનો બોધ કરાવે છે અધ્યાપન કરાવે છે એટલે એને વેદ મૂર્તિ કહેવામાં આવે છે આચાર્યને વેદની મૂર્તિ કહેવામાં આવે છે એટલે આપણે લૌકિક યુક્તિથી શાસ્ત્રના અર્થ લગાડીએ છીએ ત્યારે આપણને કંઈક અંધશ્રદ્ધાઓ પણ ફેલાઈ જતી હોય છે ખોટી રીત પણ પડી જતી હોય છે જેમ કે શાસ્ત્ર કહે છે વેદ કહે છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અહીંયા શું સમજવાનું કે આચાર્ય દેવ છે માતા દેવ છે પિતા દેવ છે એમ કેવા માંગે છે શાસ્ત્ર લોકો કે માતા માતા દેવ દેવ છે 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 પિતા એટલે દેવને માનવાની નથી આ રીતે એનો અર્થ કરી લીધો શાસ્ત્ર દ્રષ્ટિથી નહીં નું તાત્પર્ય સમજીને નહીં પણ ખાલી વ્યાકરણ દ્રષ્ટિથી અર્થ લગાવ્યો કે માતૃદેવો ભવ માતા જે છે એ દેવ છે પિતા દેવ છે આચાર્ય દેવ છે લોકો બધા જ લોકો મોટાભાગે આવો અર્થ કરતા હોય છે અમે તો માતા પિતાને દેવ માનીએ બીજા દેવને માનો ને મારે જરૂર નથી અરે ભાઈ દેવ જ નહીં હોય તો માતા પિતાને શું દેવ માતા તો માતા હોય છે પિતા પિતા તો હોય છે દેવો એ કોને કહેવામાં આવ્યું છે માતા દેવ છે એવું વિધાન નથી કરવામાં આવ્યું કે માતા ને દેવ માનો પણ એ શિષ્યને આચાર્ય એમ કે છે કે તું માતાને દેવ માનનારો થા ભાવા દેવો ભાવા દેવો ભાવા આચાર્ય દેવો ભવ તું જે માતાની સેવા કરે કે તો એને દેવ માનીને કર દેવ તો પરમ તત્વ છે એ પરમ તત્વને તું બધે જ વ્યાપેલો જો એવો તું થા એટલે માતૃદેવો ભવા દેવો ભવ આચાર્ય દેવો ભવા આચાર્યમાં તું દેવ બુદ્ધિ રાખીને તું એની સેવા કર એમાં તો દેવ બુદ્ધિ રાખે દેવ મારો એ પરમ તત્વ વધે આપ તો પરમ તત્વ તમે માનતા નથી તો માતામાં પરમ તત્વ ક્યાંથી જોશો પિતામાં ક્યાંથી જોશો આચાર્યમાં ક્યાંથી જોશો પણ એ શિષ્યને કહેવાયેલું છે કે તું માતામાં દેવ બુદ્ધિવાળો થા પિતામાં દેવ બુદ્ધિવાળો થા એ માતા તો માતા જ છે દેવ નથી ચાલો એ તો પથારીમાં પડેલી હોય માતા એમાં દેવત્વ દેખાતું નથી પણ તું એમાં દેવ બુદ્ધિ રાખીને તું એની સેવા કર માતી દેવો બાબા એને એવું સન્માન કર જાણે કે દેવનું સન્માન કરતો స్వకర్ణతమభ్యర్చ సిద్ధిం విందతి మానవ